આયકર વિભાગના અધિકારી ઘનશ્યામ સોનીનો જન્મદિવસ હોય, જેઓએ દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો. અને આ દરમિયાન દિવ્યાંગ બાળકો સાથે પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર, ગુરુજી તેમજ ઘનશ્યામભાઈના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા. બાળકોની થાળીમાં એ પોતે ખાવા બેસી જાય,
કેટલો મોટો હતો કસ્ટમના એરપોર્ટના કલેક્ટર કહેવાય, એ કસ્ટમ કલેક્ટર આજે કમિશનર, આજે આપણા બાળકો સાથે આપણે બધા જ સુખ દુઃખમાં આપણે સાથી બની જાય. એમના મિત્ર તરફથી આજે બધા બાળકોને સ્વેટર આવી ગયા. એમને ખોલીને જોયું સ્વેટર કેવા છે, સારા માના છે કે કેવા છે. ખૂબ સરસ સ્વેટર આવી ગયા. આજે આપણે ઠંડીમાં બધા બાળકોને સ્વેટર આપવાના છે, એમની બર્થડે છે એટલે તૈયાર હું. બચ્ચો મુજબ બહુ પ્યારા હૈ. આજ સોની સાહેબની બર્થડે માટે ભગવાનને હું પ્રાર્થના કરું. સ્વયં ગુરુદેવ પણ આવ્યા છે તો ભગવાનને હું પ્રાર્થના કરું કે એ બહુ જ જીવનમાં સુખી થાય. અને હજુ તેમની હમણે જ કીધું કે હજુ 21 વર્ષની નોકરી બાકી છે, પણ જલ્દી છોડીને રાજ્યસભામાં કે પાર્લામેન્ટમાં જાય, એ મંત્રી બનીને આપણે ત્યાં આવે. કોઈની સાથે રહું છું એ તમને ખબર કે આ થોડા તાળાના કમિશનર છે, એ દિલ્હી જતા રહેવાના છે. જે ગામ નાનકડું ગામ હતું, 1000 માણસની વસ્તી નહીં, એ ગામ આજે ભારતનું એક પ્રેરણાદાયી, બધા મિનિસ્ટરો ને બધા ગામડું જોવા જાય એવું સુંદર ગામ બનાવી દીધું એમને. એ ગામના લોકો એમ કે હમણાં હું જયારે ઉત્તર પ્રદેશ ગયો ત્યારે મારે એક ડ્રાઈવર એટલી હતો, એ ડ્રાઈવરે મને એમ કીધું ગાડી ચલાવતા કે સાહેબ આપણે અત્યારે બાય રોડ જઈએ અને રસ્તામાં સોની સાહેબનું ઘર આવે છે, એ ગામ જોવા જઈશું. પણ મારે વિમાનમાં આવવાનું હતું એટલે એની સાથે જઈ ન શક્યો. પણ એને કીધું કે તું મને ચોક્કસ લઈ જજે, તો એને કીધું કે હું તમને લઈ જઈશ. સોની સાહેબના દિલમાં સંવેદના છે, કરુણા છે. આજે એમની બર્થડે હોટલમાં મનાવી શકત. આ શહેરના બધા દિલ માલિકો એમની પાછળ ફરતા હોય છે, ત્યારે સોની સાહેબ આ બાળકોની પાછળ આવે છે. આ કેવો યોગાયું છે, જેના દિલમાં ભગવાનનું નામનું હૃદય હોય એવા વ્યક્તિની આજે બર્થડે છે. ફરીથી હું ભગવાનને પ્રાર્થના કરું કે ભગવાન સોની સાહેબની આટલી તંદુરસ્તી રાખે, એક મિનિસ્ટર બને તો પણ આપણે ત્યાં જ બર્થડે મનાવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. રામ અવતાર જાજુ સાહેબ આ પરિવારના છે, એમનો એક જ સંકલ્પ છે કે એમને ત્યાં કોઈ પણ મહેમાન આવે, કલકત્તાથી આવે કે દિલ્હીથી આવે કે રાજસ્થાનથી આવે, જમ્યા પછી ખાધા પછી ચાલો મારી સ્કૂલમાં, એટલે આપણી સ્કૂલમાં લાયા વગર રહે નહીં એવા રામ અવતાર જાજુ સાહેબ. હું એમને ફોન કરું કે મને આજે આ મંત્રીને મળવા જવાનું છે, તો એ તરત જ મારી સાથે આવે. એવા રામ અવતાર જાજુ સાહેબને પણ હું વંદન કરું છું. નવા વર્ષમાં ગુરુજીને એક જ પ્રાર્થના કરું કે આપના આશીર્વાદ મારા પર, મારા બાળકો પર સદાય રહેતા રહે એ પ્રાર્થના સાથે. કારણ કે આપણે આવતીકાલે પણ મેં ગુરુજીને હું બોલાવવાનો છું, લુધિયાણાથી બધા બાળકો માટે બ્લેન્કેટ ગુરુજીના આશીર્વાદથી આવી ગયા છે, કાલે આવવાના છે. એટલે આ વર્ષમાં 3 દિવસ ગુરુજી આવશે એટલે આપણી હેટ્રિક થઈ જશે. એટલે હેટ્રિક થાય એટલે તમારે બાળકોએ માની જવાનું કે આપણું શું ઘર બધું જ જતું રહેવાનું છે. બધા જ શિક્ષકો પણ બહુ આગળ વધવાના છે, બાળકો તો આગળ વધવાના જ છે. ધોરણ 12માનું રિઝલ્ટ પણ 100% આવશે ગુરુજીના આશીર્વાદથી, કોલેજનું રિઝલ્ટ 100% આવશે,
અને બધા બાળકો સુખી થશે. હું બહુ જ ગુરુજીને પકડી રાખું છું, મને ખબર છે એમની પાસે સાચા હૃદયના આશીર્વાદ છે. બીજા કોઈ સ્વામીને બોલાવું ને તો બધા સ્વામી આવે, પણ એ બધા ઉપર છેલ્લા આશીર્વાદ હોય. જ્યારે ગુરુજીને તમારા માટે જ આશીર્વાદ હોય છે દિલના, એમની પૂજામાં પણ તમારું કલ્યાણ ઈચ્છા હોય છે. આવા ગુરુજીને ઉન્નત વસ્તક વંદન કરું છું. કાલે પણ આપણે ગુરુજીના આશીર્વાદ લેવાના છે. અત્યારથી ગુરુજીને ખબર નથી, પણ આપણે એમને કહી દીધું અત્યારે કે કાલ ગુરુજી આવવાના છે, છોકરા માટે, મારા માટે નથી આવતા. મને તો એમ કહેતા હતા ફોન પર, તો આ જાઓ ને યજ્ઞ મેં બેઠાઓ. પછી મેં કીધું કે ગુરુજી છોકરાઓ ને પહેલા વર્ષમાં પહેલા દિવસે તમારે આવવા, હા બચ્ચો હે ને, ચલો મેં આ જતા હું બચ્ચો ગુરુજી. એટલે ગુરુજીનો સ્વભાવ આવો છે. હજુ હજુ કાલનું મેં કીધું નતું, અત્યારે જ કીધું, તો પણ ગુરુજી કાલે આવવાના છે, બધાને કંઈક કંઈક મળશે. કારણ કે મેં ગુરુજીને કીધું કે એમને રાત્રે ઠંડીમાં ગેરેજ સુધી વખતે એક એક બ્લેન્કેટ હોય તો બહુ સારું લાગે. એટલે બ્લેન્કેટ પણ આવી ગયા છે, બધા બાળકોને કાલે મળશે. આજે બધાના સ્વેટર, સોની સાહેબની બર્થડે છે એ નિમિત્તે આ બધું કેટલું બધું ભગવાનની કૃપાથી થાય છે, તમને બધાને મળે છે એનો મને ખૂબ આનંદ છે. ફરીથી હું સોની સાહેબની બર્થડે માટે ભગવાનને પ્રાર્થના કરું, ગુરુજી પણ એમને આશીર્વાદ આપે છે કે જલ્દી લોકસભામાં જાય, મંત્રી બનીને આપણી સાથે, આપણી શાળામાં આપણી સાથે આવે. એ જ પ્રાર્થના સાથે ફરીથી એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા સાથે ગુરુજીના ચરણોમાં હું વંદન કરું છું. જય જય ભારત માતા. परम माननीय गुरुदेव हमारे बीच उपस्थित है, मैं इनके चरणों को नमन करता हूँ, प्रणाम करता हूँ. और हमारे संस्था के संस्थापक फाउंडर, और मैं समझता हूँ कि जैसा गुरुदेव ने बताया कि बापू की जो सेवा है वो बार बार गुरुदेव को यहाँ खींचती है, तो ऐसे हमारे बापू को इनके कार्यों की पहचान आज राष्ट्रीय नहीं बल्कि अंतर्राष्ट्रीय स्तर पर हुई है. मैं देश के प्रधानमंत्री और राष्ट्रपति जी का भी आभार व्यक्त करता हूँ कि बापू को दो दो यूनिवर्सिटी की डॉक्टरेट की उपाधि मिली है और समाज सेवा के क्षेत्र में हुई है. तो बापू का आप लोग जोरदार ताली बजाने का अभिनंदन करें. परम आदरणीय हमारे समाज सेवी जादू साहब, इनका भी मैं तहे दिल से आभार व्यक्त करता हूँ कि आपने बहुत ही संक्षिप्त शब्दों में, मतलब सागर में सागर बनाया, तो राजू साहब का भी आप तालियां बजा करके अभिनंदन करें. हमारे ट्रस्ट की मेंबर और आप लोगों के बीच हमेशा खड़ी रहने वाली रचना बहन, उनका भी आप तालियां बजा करके स्वागत करें कि जैसे 2019 तक ये सेवा करता है, 2020 में और ज्यादा करें, अच्छी करें. और पूरे स्टाफ और पूरे बच्चों के साथ आप सब लोगों को सबसे पहले 2020 की मेरी तरफ से बहुत बहुत हार्दिक शुभकामनाएं. मेरी अंदर की बहती है बीच में अनिता स्वामी, जिनके बिना ये सफर अधूरा है बापू और आप सब ने गुरुदेव ने बताया, तो मैं इनका भी आभार, अभिनंदन, स्वागत और सत्कार करता हूँ. और सबसे अच्छी चीज है कि 2020 की शुरुआत, मैं समझता हूँ सूरत ही नहीं बल्कि पूरे गुजरात के लिए गौरव का विषय है कि परम आदरणीय कन्हूभाई टेलर, जो पद्मश्री तो है ही है लेकिन एक वास्तव में साईं बाबा किसने देखा क्या देखा नहीं जानता, मैं उनकी आराध्य हमारे पूज्य है, बट अपने बापू के रूप में साईं बाबा को सूरत में देखा है ये मैं कह सकता हूँ. और इनकी सेवा और इनके सत्कार और इनके कार्य और कर्तृत्व, जिनका की सम्मान आज देश के राष्ट्रपति जी ने किया है. अभी बापू थोड़े दिन पहले ही चित्रकूट के अंदर गए थे आचार्य रामभद्र जी के विश्वविद्यालय में, जहाँ उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी और पूरा प्रशासन था और आपको सम्मानित किया. तो ये सबसे बड़ी चीज होती है कि वर्तमान युग के अंदर आप बच्चों, जहाँ पे शिक्षा दीक्षा आपकी हो रही है, आपके सामने एक ऐसा प्रत्यक्ष उदाहरण है, एक जीवंत उदाहरण है जिनसे आप प्रेरणा ले सकते हैं. मेरी जब भी एनर्जी डाउन होती है, मैं अपने कुछ अवसाद महसूस करता हूँ, तो मैं हमेशा बापू के पास आता हूँ और यहाँ से एक प्रेरणा मिलती है कि हम कर रहे हैं वो तो कुछ भी नहीं है, लेकिन
आपको कुछ भी नहीं होते हुए इतना कर दिया कि वो एक अपने आप में अप्रतिम उदाहरण है, एक मिसाल है जो हमेशा अनुकरणीय और अपने प्रेरणा के पुंज है बापू। तो मैं 2020 की सुखद शुरुआत और मेरे जन्मदिन के ऊपर बापू ने और पूरे स्टाफ ने जो ये प्रबंधन किया मुझे आशीर्वाद देने के लिए मदर है, मैं जाजू जी का और पूरे स्टाफ का और सभी बच्चों का तहे दिल से आभार व्यक्त करता हूँ। और एक बार पुनः आप सब लोगों को नव वर्ष की मंगल कामनाएं कि 2020 में आप अपने जीवन के अंदर संकल्प एक टारगेट तय करें और उसको अचीव करने के लिए जिस तरीके से बापू ने जीतोड़ प्रयास किया है, मेहनत की है, वैसे के वैसे आप अपने जीवन के अंदर मेहनत करें और इस संस्थान का नाम अंतरराष्ट्रीय स्तर पर उज्जवल करें। इन्हीं शुभकामनाओं के साथ मैं राजस्थान जय भारत।